નમસ્કાર મિત્રો હું ડૉક્ટર સ્વામીન શાહ ગેસ્ટ્રોન્ટોલોજીસ્ટ ગુજરાત હોસ્પિટલ અડાજણ સુરત અમારી ગુજરાત હોસ્પિટલનું એક એજ્યુકેશનલ ફોરમનું આ ધ્યેય છે કે લોકો પોતાની પેટના રોગોની બીમારીને સામાન્ય રીતે સમજે અને ગંભીર પરિણામોથી બચી શકે આજે આપણે ખૂબ જ સામાન્ય કે કેટલા લિમિટમાં દારૂ પીવો જોઈએ કે કેટલા લિમિટમાં દારૂ પીવાથી લીવર સેફ રહે છે એના વિશે જાણીશું જો તમને આ વિડિયો ઉપયોગી લાગે તો તમે આને શેર કરજો તેથી સમાજના વિવિધ ભાગોમાં એ પહોંચે અને જે લોકોને આદત છે કે જેના પરિવારજનો છે જેના માટે ચિંતિત છે તે કોઈ એમની સેફ લિમિટ બાંધી શકે અને એમની તબિયતને સારી રાખી શકે તો સૌ પહેલાં સૌને ખબર છે કે દારૂ પીવાથી લિવર ખરાબ થાય છે લીવર એ શરીરનું ખૂબ જ મહત્ત્વનું અંગ છે અંદાજે પાંચસો કરતાં વધારે કામ લીવર કરે છે અને એમાંથી સૌથી મહત્ત્વનું કામ છે ડીટોક્સિફિકેશન એટલે જે ખરાબ પદાર્થ આવ્યા હોય તેને ડીટોક્સિફાય કરી ફિલ્ટર કરી અને એનું શરીરમાંથી નિકાલ કરવાનો જસ્ટ લાઈક એન એક્વાગાર્ડ કે આપણે આરો પાણી જેવી રીતે ફિલ્ટરેશન કરે એવી રીતે તો જેટલા પણ દારૂ એટલે કે આલ્કોહોલ છે કે મેડિસિન છે નાઇન્ટી પર્સન્ટ એ લિવર થ્રુ નીકળતી હોય છે અને એ લિવરમાં જ્યારે નીકળે છે બરાબર ત્યારે લિવર એને અલગ પદાર્થમાં કન્વર્ટ કરે છે જેમ કે આલ્કોહોલમાંથી લિવર બીજો એસિડયુક્ત પદાર્થ પદાર્થ એસિટાઇડિહાઈડ બનાવે છે પણ લિવરની એક કેપેસિટી છે જ્યારે અમુક કેપેસિટી કરતાં વધારે એસિટાઈ હાઈડ પદાર્થ લિવરમાં બને તો એના એસિડના કારણે લિવરમાં સોજો આવે છે ચરબી જમા થાય છે અને જો ધ્યાન ન રાખે તો આગળ જતાં લિવર સિરોસિસ એટલે કે લિવર ફેલ થઈ જવું એવી ગંભીર બીમારી પણ થઈ શકે છે તો જે લોકો દારૂ પીવે છે એમાં ત્રીસ ટકા લોકોને લિવરની બીમારીને થઈ શકે છે હવે બીજો સામાન્ય પ્રશ્ન એવો હોય છે કે અમે અમારા મિત્રો બધા જ એક સરખો દારૂ પીતા હતા પણ બીજા કોઈને તકલીફ ના થઈ અને મને લિવરનો કેમ પ્રોબ્લેમ થયો હવે જે લિવરમાં આલ્કોહોલને લીધે નુકસાન થાય છે એમાં ખાલી ને ખાલી આલ્કોહોલનું પ્રમાણ જવાબદાર નથી તેમાં તમારી ઉંમર તમારા બોડીની અંદર ચરબી કેટલી છે એ તમારું વજન તમારી હાઈટ તમારું જીનેટિક્સ એટલે કે જાનનીક બંધારણીય આ બધું જ અલગ અલગ હોય છે તો એના કારણે કોઈ એવું નહીં કહી શકાય કે ભાઈ દરેક માણસને આલ્કોહોલ બરોબર પચે છે અને લિવર સારું રહે છે સામાન્ય ભાષામાં કહું કે દરેક માણસ રસ્તા ઉપર ગાડી ચલાવતો હોય છે પણ દરેકનું એક્સિડન્ટ થાય એવું જરૂરી નથી પણ અમુક હદ કરતાં વધારે સ્પીડમાં ગાડી ચલાવો ટ્રાફિકના નિયમોનો ભંગ કરો બાઈક બરોબર તમારી ના હોય કે કાર બરાબર ના હોય બ્રેક બરાબર ના હોય તો ભટકાવાની શક્યતા વધારે છે તો આ વિડીયોમાં સેફ લિમિટ કઈ ગણી શકાય સામાન્ય પબ્લિક માટે એના વિશે આપણે વાત કરીશું જનરલી આલ્કોહોલનું કેટલું પાચન લિવર કરી શકે આ ત્રીજો પ્રશ્ન તો આલ્કોહોલનું એક યુનિટનું એક કલાકમાં લીવર પાચન કરી શકે એટલે દરેકના મગજમાં પ્રશ્ન આવ્યો હશે કે એક યુનિટ એટલે શું એક યુનિટ એટલે દસ એમ પ્યોર આલ્કોહોલ એટલે કે સ્પિરિટ અને આપણે વી વેરિયસ લીકરમાં જોવા જઈએ તો ટુ ફિફ્ટી એમ ઓફ બીયર અઢીસો એમ બીયર બિયર એકસો પંચોતેર એમએલ વાઈન અથવા તો થર્ટી એમએલ હાર્ડ ડ્રિંક જેમ કે વિસ્કી રમ એન્ડ વોડકા એને એક યુનિટ ગણી શકાય એક યુનિટ આલ્કોહોલ તમે એક કલાકમાં લો તો લિવર એનું મોટા ભાગે વગર નુકસાને પાચન કરી શકે છે તો આવા કેટલા યુનિટ તમે લઈ શકો અઠવાડિયાની અંદર બારથી ચૌદ યુનિટ તમે લઈ શકો પણ આ બધા યુનિટ તમારે એક જ દિવસમાં એક સાથે લેવાના નથી જેને બિંજ ડ્રિંકિંગ કહેવાય છે જે વિશે આપણે હમણાં પછીના પ્રશ્નમાં જોઈશું તો તમે એક સાથે કેટલા યુનિટ લઈ શકો એક દિવસમાં મેક્સિમમ પાંચ યુનિટ અને એક કલાકમાં મેક્સિમમ એક યુનિટ તમે લઈ શકો અને આઈડિયલી આલ્કોહોલના બે સેશન વચ્ચે તમારે એટલીસ્ટ ત્રણ દિવસનો ગાળો રાખવો જોઈએ જેથી કરીને જે આલ્કોહોલ લિવરમાં પાચન માટે ગયો છે એ પછી જે લીવરને થોડો પ્રોબ્લેમ થયો છે એને રિકવરી થવા માટે ટાઈમ મળે પછીની લિવર બચાવવાની પદ્ધતિમાં આવે છે કે જ્યારે તમે ડ્રિંક કરો ત્યારે ધીરે ધીરે કરો એન્જોય કરતા કરો અને જોડે જમવાનું એટલે કે સારું ન્યુટ્રિશનસ ફૂડ અને પાણી એ લેવાનું નહીં ભૂલવાનું ઘણા લોકો ખાલી ને ખાલી આલ્કોહોલ લેતા હોય છે જે ખૂબ જ નુકસાનકારક છે અને જેને એમટી કેલરી ગણવામાં આવે છે પછીની ટીપ છે ઘર પર એકલા હોય ત્યારે પીવાનું ટાળો કારણ કે એકલામાં બેસી માણસ જનરલી યુનિટની ગણતરી કરતો નથી અને વધારે પીવે છે અને એ એક આદત બની જાય છે એટલે કોઈ પ્રસંગોપાત જો તમને ડ્રિંક કરવાનું મન થતું હોય તો કોઈ આવા નિયમ રાખો કે ભાઈ હું બહાર જઈશ ત્યારે જ પીશ આટલા માણસો સાથે જ પીશ અને આનથી વધારે નહીં પીવું ઘરે રોજ એકલા પીવાની આદત એ લિવરને વધારે નુકસાન કરશે પછીનો પ્રશ્ન છે શું સ્ત્રીઓ પણ પુરુષો જેટલું જ ડ્રિંક કરી શકે તો જવાબ છે ના સ્ત્રીના લિવરની કેપેસિટી ડિટોક્સિફિકેશનની ઓછી હોય છે તેમણે પુરુષો કરતાં ઓછું ડ્રિંક કરવું જોઈએ બીજું જે સ્ત્રીઓ પ્રેગ્નન્સી પ્લાન કરે છે અથવા તો જે ઓલરેડી પ્રેગનન્ટ છે એને બિલકુલ દારૂનું સેવન કરવું જોઈએ નહીં કારણ કે એને લીધે આવનારા બાળક ઉપર ગંભીર અસરો થતી હોય છે પછીનો પ્રશ્ન છે કે મને તો નશો ચડતો નથી મને તો બધો જ આલ્કોહોલ પચી જાય છે તો આ તમારી તદ્દન ગેરમાન્યતા છે અને આલ્કોહોલ ટ્રોલરન્સ કહે છે નશો ચડવાથી જ લીવરને નુકસાન થાય એવું જરૂરી નથી આલ્કોહોલ ટોલરન્સ વધારે સિરિયસ છે જો તમને ડ્રિંક કર્યા પછી પણ બિલકુલ નશો ના ચડતો હોય તો આઈડિયલી તમારા આલ્ક લિવરના આલ્કોલનું ટોલરન્સ આવી ગયું છે તો એવા કેસમાં તમારે અમુક મહિનાઓ માટે આલ્કોહોલ સદંતર છોડી દેવો જોઈએ જેમ કે કોમ્પ્યુટર હેંગ થઈ ગયું હોય તો તમારે રીબૂટ કરવું પડે એવી રીતે તમારે તમારા લિવર અને શરીરને રીબૂટ કરવાનો સમય આપવો પડશે બિન્જ ડ્રિન્કિંગ એટલે શું એકસાથે તમે કેટલો આલ્કોહલ લઈ શકો તો જ્યારે કોઈ પુરુષ પાંચ યુનિટ અથવા તો સ્ત્રી છે એ ચાર યુનિટ બે કલાકમાં લે તો એને બીંજ ડ્રિંકિંગ કહેવાય અને તે રેગ્યુલર ડ્રિન્કિંગ કરતાં વધારે હાર્મફુલ છે જો સાત અઠવાડિયાથી વધારે તમે બીંજ ડ્રિન્કિંગ કરો તો તમને સિરોસિસ એટલે કે લિવરની બીમારી ફેટી લિવર આલ્કોહોલિક હિપેટાઇટિસ એમ જ સ્વાદુપિંડો સોજાવવાની શક્યતાઓ વધારે રહે છે પછીનો પ્રશ્ન છે દારૂ પીવાથી લિવર ખરાબ થયું એ કઈ રીતે ખબર પડે તો જનરલી લિવરનો ગુણધર્મ છે જ્યાં સુધી વધારે ખરાબ ન થાય ત્યાં સુધી તમને કોઈ લક્ષણો આવશે નહીં પણ તમને થાક લાગવો અનકમ્ફર્ટેબલ ફીલ થવું આંખો પીળી થવી પગમાં સોજા આવવા પેટમાં પાણી ભરાવવું લોહીની ઉલટી થવી આ બધા જ લક્ષણો છે કે દારૂએ તમારા લીવરને સારું એવું નુકસાન કર્યું છે અને હવે અટકી જવાનો સમય છે તો મારી એ નમ્ર વિનંતી છે જે લોકો ડ્રિંક કરતા હોય એને આઈડિયલી દર વર્ષે અથવા તો એટલીસ્ટ બે વર્ષે લિવરનો ટેસ્ટ જે સિમ્પલ બ્લડ ટેસ્ટ છે અને એક સોનોગ્રાફી છે કરાવવી જોઈએ અને ડૉક્ટરને બતાવવું જોઈએ જો એમાં કોઈ એબનોર્મલ આવે તો જેથી કરીને ભવિષ્યમાં થતાં લિવર ફેલિયર કે સિરોસિસથી અટકી શકાય જો તમને આ વિડિયો ઉપયોગી લાગે તો તમે બંને એટલો શેર કરો જેથી કરીને એ બીજા લોકોને ઉપયોગી બને અને આવા વધારે વિડીયો માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો હું ડૉક્ટર સ્વામીન શાહ ગુજરાત હોસ્પિટલ અડાજણ સુરત આભાર